गुड मॉर्निंग फ्रेंड्स, न्यूज ई-लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत छे। मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने द्रव्य नी अवस्थाओं नो अभ्यास कर्यो हतो। आजे आपने मित्रों द्रव्य ना वर्गीकरण विषे अभ्यास करीशुं। द्रव्य नु वर्गीकरण मित्रों बे प्रकारे थशे। द्रव्य तेनु वर्गीकरण बे रीते, एक शुद्ध पदार्थ, अने एक जे छे संयोजन, अथवा तो आपणे मिश्रण पण कही शकीए छे। तो बीजू जे छे आपणे मिश्रण तरीके लखी शकीए, अथवा तो मिश्रण शुद्ध पदार्थ ने मिश्रण। मिश्रण विद्यार्थी मित्रों बे प्रकार ना छे, एक समान मिश्रण अने बीजू जे छे विषमान मिश्रण। समान अने विषमान मिश्रण, तदुपरांत शुद्ध पदार्थों नी अंदर तत्वों अने संयोजनों नो समावेश थशे। तत्वों संयोजनों समावेश, तो द्रव्य अंदर मित्रों समान विषमान शुद्ध पदार्थ तत्वों संयोजन एक वर्गीकरण मिले। आ बने ने अपने अलग अलग पार्ट में लेशुं। प्रथम तो अपने मिश्रण पार्ट नंबर वन अने बीजा वर्गीकरण में शुद्ध पदार्थ तेनो स्टडी करशुं। नाउ अपने जोईए फर्स्ट मिश्रण एना माटेनी वात। द्रव्यना वर्गीकरणमां प्रथम मिश्रण। मित्रों द्रव्यनी शुं आपणे ऑलरेडी भणी गया छे, एवो पदार्थ संयोजन के वस्तु जे जग्या रोके छे अने कद धरावे तेने आपणे कहीए छे मिश्रण, तेने कहीए छे द्रव्य। अने द्रव्य माटे वर्गीकरणमां प्रथम आपणे लईए द्रव्यનું વર્ગીકરણ સંયોજન સ્વરૂપે। દ્રવ્યનું વર્ગીકરણ તેમાં સંયોજનો, આ સંયોજનોમાં બે પ્રકારના સંયોજન છે અથવા તો બે પ્રકારના મિશ્રણો છે। મિશ્રણ બે પ્રકારના, મિશ્રણ ટુ ટાઈપ્સ ઓફ છે। નંબર વન સમાન જેને હોમોજીનિયસ કહેવાય અને વિષમાન જેને હિટરોજીનિયસ કહેવાય। હિટરોજીનિયસ હોમોજીનિયસ હોમોજીનિયસ હોમો મીન્સ સમાન અને હિટરો મીન્સ અલગ। આ બે પ્રકારના છે સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ। પણ ક્વેશ્ચન થાય મિત્રો કે મિશ્રણ એટલે શું? પેલા એ તો આપણને ખબર હોવી જોઈએ ને, મિશ્રણ એટલે શું તેની ઇન્ટ્રોડક્શન લેવાની। બે કે તેથી વધારે ઘટકોના મિશ્રણ, બે કે તેથી વધારે ઘટકોના ભેગા થવાને અંતે જે બનતું પરિણામી સ્વરૂપ છે તેને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે। બે કે તેથી વધારે ઘટકો ભેગા થાય અને બનતું જે છે એ પરિણામી સ્વરૂપ છે તેને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે અને દ્રાવણ પણ કહી શકીએ, અને દ્રાવણની અંદર ઘટક આપણી પાસે બે હશે। એક ઘટક દ્રાવ્ય અને બીજો ઘટક દ્રાવણ। દ્રાવ્ય એટલે શું મિત્રો? દ્રાવ્ય એટલે જે ઘટક ઓછા પ્રમાણમાં, ઓછું પ્રમાણ, જેનું પ્રમાણ ઓછું,
હોય તેને દ્રાવ્ય કહેવાય અને જેનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ પણ કહી શકીએ છે દ્રાવ્ય અને દ્રાવક. હવે સમાન એટલે શું? સમાન મિશ્રણમાં મિત્રો આપણે લખી શકીએ બે કે તેથી વધુ ઘટકો ભેગા થઈને એકરૂપ અથવા તો એકરૂપ અથવા તો સમાન અથવા તો સમાન ભૌતિક કલા ભૌતિક અવસ્થા બનવા તેને આપણે સમાન મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. બે કે તેથી વધારે પદાર્થને આપણે ભેગા કરીએ મિત્રો તો એક જ પ્રકારના સમાન એક જ ભૌતિક અવસ્થા પ્રાપ્ત થતું દ્રાવણ બને અથવા તો ભૌતિક કલા બને તો તેને સમાન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈએ મિત્રો, એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ ખાંડનું દ્રાવણ. મિત્રો ખાંડનું મિશ્રણ પણ બોલી શકાય, ખાંડનું મિશ્રણ. હવે ખાંડનું દ્રાવણ કોના અંદર આપણે ભણાવીએ છીએ એ જોઈએ. આકૃતિ માટે આપણે જોઈએ બીકર લીધેલું છે, એ બીકરની અંદર આપણે પાણી લઈએ, આ લીધું આપણે પાણી અને તેની અંદર આપણે દ્રાવ્ય કરાવીએ છીએ ખાંડ. તો મિત્રો ખાંડના કણો જે છે એ પાણીની અંદર ખાંડના કણો મીઠાની અંદર ઓગળી જશે. ખાંડના કણો પાણી કે પાણીની અંદર ઓગળી જાય. જો આપણે મીઠાનું દ્રાવણ યુઝ કરતા હોય તો મીઠાના કણો પણ તેની અંદર ઓગળી જશે અને ફાઇનલી એક સમાન ભૌતિક અવસ્થા પ્રવાહી પ્રાપ્ત થાય. આપણે બધાએ ઘરે શરબત બનાવતા હોય ત્યારે ખાંડની ચાસણી તો પાણીમાં ખાંડને ઓગાળીએ છીએ, માટે આપણે જાણીએ છીએ કે એ પાણી જેવી એક ભૌતિક અવસ્થા પ્રવાહી પ્રાપ્ત થશે. અને મિત્રો આ બંનેના સૂત્રની વાત આપણે કરી લઈએ. H2O નું સૂત્ર છે H2O, જેને પાણી આપણે કહીએ છીએ. ખાંડનું સૂત્ર છે C12H22O11 અને તેનું રાસાયણિક નામ મિત્રો ખાંડનું સુક્રોઝ છે, સુક્રોઝ. અહીં મિત્રો દ્રાવણના ઘટકોને મિશ્રણના આધારે જે ઘટકોને અલગ કરવા હોય તો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તેને આપણે અલગ કરી શકીએ છીએ. તો આ ડેફિનેશન અથવા તો સાદી સમજણ હતી સમાન મિશ્રણ માટેની વાત. મિત્રો વિષમાણુ મિશ્રણ જોઈએ. વિષમાણુ મિશ્રણ એટલે શું? વિષમાણુ મિશ્રણ એને કહેવામાં આવે મિત્રો બે કે તેથી વધુ ઘટકને ભેગા કરતા અલગ અલગ ભૌતિક અવસ્થા જોવા મળે. અલગ અલગ ભૌતિક અવસ્થા અથવા સ્તર હોય, અહીંયા સમાન થઈ જાય ઘટકો ભેગા થઈને સમાન ભૌતિક અવસ્થા હોય, અહીંયા જે છે અલગ અલગ ભૌતિક અવસ્થા હોય તેને આપણે વિષમાણુ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો મિત્રો લેવામાં આવે વિષમાણુ મિશ્રણના એક્ઝામ્પલ માટે આપણે લખી શકીએ ખાંડ પ્લસ લોખંડનો ભૂકો. બીજું એક્ઝામ્પલ એ રેતી પ્લસ મીઠું વગેરે એક્ઝામ્પલ છે જેના અંદર આપણે જોઈ શકીએ છીએ કઠોળની અંદર રહેલી કાકડીઓ એ પણ વિષમાણુ મિશ્રણ છે, એટલે કે બંને ઘટકો અલગ અલગ છે. તો મિત્રો જ્યારે લોખંડના ભૂકા અને ખાંડને અથવા મીઠાને ભેગું કરવામાં આવે તો આપણે બે સ્તર અલગ રીતે આપણે જોઈ શકીએ છીએ. જેમ કે અહીં આપણે ફિગર દોરીએ મિત્રો તો ફિગર આ રીતે દોરી શકાશે. એક ઘટક પદાર્થ તરીકે આપણે લઈએ છીએ લોખંડનો ભૂકો.
लोखंड नो भूको जे आपणे जाणीए छीए मित्रो ब्राउन कलर नो होय छे। आ बन्ने एक सरखू मिक्स करी दईए अने पछी जो आपणे जोईए तो बन्ने घटक बन्ने स्तर ने अलग जोई शकाय छे, बन्ने स्तर ने अलग आपणे जोई शकीए छे। माटे आ बन्ने ने आपणे अलग स्तर मां जोई शकाय, तेथी तेने आपणे विषमान मिश्रण तरीके ओळखीए छे। मित्रों विषमान मिश्रण ना घटकों ने आपणे अलग करवा होय तो अलग चौक्कस करी शकीए छे। एना माटे नी केटली पद्धतिओ छे, એ પદ્ધતિઓને આપણે લખીએ કે વિષમાન મિશ્રણને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય। પદ્ધતિઓનું લિસ્ટ હું અહીં લખું છું કે આ પદ્ધતિઓથી વિષમાન મિશ્રણને આપણે અલગ કરી શકીએ છીએ। નંબર 1 ગાળણમાં, પછી વીણવાથી, સ્ફટિકીકરણથી, નિસ્યંગનથી। મિત્રો વેણો એટલે તો આપણને ખબર છે કે આપણે એક કઠોળ કે અનાજ છે એના અંદર એ કાકડીઓને વીણીએ છીએ અથવા છાળા વડે ચાળીએ છીએ, તે પદ્ધતિ સિમ્પલ છે કે બે ઘટકોને આપણે અલગ કરી શકીએ છીએ। ગાળણ એટલે શું અને સ્ફટિકીકરણ એટલે શું? મિત્રો આ પદાર્થને આપણે આ પદાર્થને ખૂબ ગરમ કર્યા તો ધારણ આપણે એક્ઝામ્પલ જોઈએ। આ બંનેની અંદર કેવો પાણી એ નીકળે, પાણી H2O, તો આપણે જાણીએ છીએ મિત્રો કે પાણી અને મીઠું બંને મિક્સ થઈ જશે, મીઠું અને પાણી બંને મિક્સ થઈ જશે અને પછી આ બધા દ્રાવણને આપણે ફોનેલની અંદર લઈએ। ફોનેલ એટલે કે ગાળા, ગરણી, આને કહેવાય ગરણી। અને ફનેલ તરીકે એને ઓળખવામાં આવે છે। આ ગરણીની અંદર મિત્રો આપણે ઉપર મૂકવાનું છે ફિલ્ટર પેપર, જેને આપણે ગાળણ પત્ર એવું કહી શકીએ। ગાળણ પત્ર એક પેપર હોય જે પ્રવાહી પદાર્થને ગળી જવા દે અથવા તેનાથી અલગ કરે। ગરણી એની અંદર આપણે જયારે આ પદાર્થના મિક્સરને ઉમેરશું તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મીઠું અને પાણી આપણને મળશે। આ નીચેના ભાગમાં કઈ રીતે શું મળશે તો કે પાણી અને મીઠું મિક્સ થઈ ગયું છે, મીઠું પાણીમાં સમાન દ્રાવણ બનાવી લીધું છે, સમાન દ્રાવણને અંતે આપણને પ્રવાહી સ્વરૂપે મળશે મીઠું પ્લસ પાણી, આ બે વસ્તુ મળશે। અને ઉપરના ભાગમાં આપણને લોખંડનો ભૂકો મળશે, ઉપરના ભાગમાં આપણને શું મળશે FE નો ભૂકો, જેને લોખંડના ભૂકા તરીકે આપણે ઓળખીએ છીએ। લોખંડનો ભૂકો ઉપરના સ્તરમાં આપણને પ્રાપ્ત થયો। હવે મિત્રો આપણે બે ઘટકોમાંથી એક ઘટકને અલગ કરી દીધું તો આ પ્રોસેસ કઈ છે? ખબર આ ગાળાની પ્રોસેસ છે। ગાળો એટલે બે ઘટકને અલગ કરવા માટેની પ્રોસેસ, ઘરને પ્રવાહીના લીધે અલગ કરી શકે આ ગાળાની પ્રોસેસ આપણે કરીએ। હવે હું તમને સમજાવું સ્ફટિકીકરણ એટલે શું, કઈ રીતે સ્ફટિકીકરણ કરી શકાય। હવે મિત્રો આપણી પાસે હાલમાં બે વસ્તુ છે, H2 પ્લસ NaCl નું મિશ્રણ। આ મિશ્રણને આપણે બુન્સેન બર્નર વડે મિત્રો ગરમ કરીએ, બર્નર તો બાષ્પીભવન દ્વારા વરાળ સ્વરૂપે પાણી દૂર થાય, અને પછી એને ઠંડુ પાણી ગરમ કરવાનું પહેલા, પછી એને ઠંડુ પાડવાનું આપમેળે, તો ઠંડુ પાડતા ઘન NaCl પ્રાપ્ત થશે। આજે દ્રાવ્ય થયેલો NaCl હતો એ ફરીથી આપણને દ્રાવ્ય થાય, આને કહેવાય સ્ફટિકીકરણ। આ પદ્ધતિને સ્ફટિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે, ફરીથી રીક્રિસ્ટલ સ્ફટિકમાં રૂપાંતર કરાવી શકાય। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આ જોયું દ્રવ્યનું વર્ગીકરણ પેટર્ન નંબર 1 અથવા તો પાર્ટ 1 જે મિશ્રણ હતું તે। આગળના લેક્ચરમાં મિત્રો આપણે દ્રવ્યના વર્ગીકરણમાં શુદ્ધ પદાર્થની વાત કરીશું।